विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 गणित प्रकरण 6 રેખાઓ અને ખૂણા। મિત્રો આ પ્રકરણની અંદર આપણે રેખા, રેખાખંડ, કિરણ, ખૂણાઓ, ખૂણાઓના પ્રકાર, ખૂણાઓના પ્રકાર પણ ઘણી બધી રીતે પડે છે। એ ખૂણાઓના પ્રકાર, એની ખૂણાની જોડના પ્રકાર, ત્યારબાદ છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, રેખાની પરોઢાના, બે સમાંતર રેખાઓની છેદિકા, બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની જોડના પ્રકાર, જેમાં આપણે યુગ્મ કોણ, અંતઃકોણ, છેદિકાની એક બાજુનો અંતઃકોણ, અનુકોણ, આ બધા જ ખૂણાઓ છે। એ ખૂણાઓની જોડના પ્રકાર, એમના ગુણધર્મો, એમના પ્રમેયો, આ બધું આ પ્રકરણમાં આપણે ભણવાનું છે। તો પહેલા શરૂઆત કરીએ રેખા। રેખા જેને આપણે લાઈન કહીએ છીએ, રેખા એ બિંદુઓનો ગણ છે। આપણે મિત્રો પાંચમા પ્રકરણની અંદર ભણ્યા હતા કે ભૂમિતિમાં અવ્યાખ્યાયિત પદો ચાર છે। અવ્યાખ્યાયિત પદો જેની વ્યાખ્યા ના આપી શકાય, એમાં બિંદુ, પહેલું છે બિંદુ, બીજું રેખા, ત્રીજું સમતલ અને ચોથું અવકાશ। તો શરૂઆત કરીએ બિંદુ। તો બિંદુ છે એને આપણે ટપકા સ્વરૂપે દર્શાવી છે અને નામ આપી દઈએ એ બિંદુ। આ અવ્યાખ્યાયિત પદ છે, એટલે કે આની કોઈ ચોક્કસ સ્પષ્ટ અર્થપૂર્ણ વ્યાખ્યા આપી ન શકાય। આપણે સ્વીકારીએ ઉપર બિંદુ એટલે આપણે ટપકું હોય નાનું, એને બિંદુ કહીએ છીએ। તો આ બિંદુની વાત થઈ। હવે આવા ઘણા બધા બિંદુઓ છે, એને આપણે પાસ પાસે ગોઠવી દઈએ। આ બીજું બિંદુ, ત્રીજું, તો જેમ મારાના મણકા હોય છે એવી રીતે આ બિંદુઓ છે, એ બિંદુઓ ભેગા મળી અને એક આ રેખા બની ગઈ। તો એવું કહી શકાય કે રેખા એ બિંદુઓનો સમૂહ છે, અથવા તો ઘણા બધા બિંદુઓ એક અરોળમાં ગોઠવાય એટલે રેખા બને। તો રેખા વિશે આપણે કહી શકીએ કે રેખા બિંદુઓનો સમૂહ છે। દરેક રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય, કારણ કે રેખા બનવા માટે બે બિંદુની જરૂર પડે, ઓછામાં ઓછા બે, બે થી વધુ ગમે તેટલા હોઈ શકે। બે બિંદુ છે તો બે બિંદુથી પણ રેખા બની શકે, પાસ પાસે બે બિંદુ હોય તો પણ આ એક રેખા બની ગઈ। તો રેખા બનવા માટે ઓછા ઓછા બે બિંદુની જરૂર પડે, એટલે કે રેખા, દરેક રેખા પર ઓછા ઓછા બે ભિન્ન બિંદુઓ હોય છે। જો રેખા એબી આ રેખા છે, એની પર મિત્રો અસંખ્ય બિંદુઓ જ છે, આ બધા અહીંથી આપણે શરૂ કરીએ તો આ બધા બિંદુઓ જ અહીંયા ગોઠવાયેલા છે। પણ એમાંથી કોઈક બે બિંદુ, એક બિંદુને નામ આપ્યું એ, બીજા બિંદુને નામ આપ્યું બી। તો જો રેખા પર બે બિંદુ એ અને બી આવેલા હોય તો આને આપણે સંકેતમાં રેખા એ બી અથવા તો રેખા એ બી નો સંકેત તમને ખબર છે, એ બી ઉપર આપણે આડી લાઈન કરી બંને બાજુ એરો બતાવી દઈએ એટલે આ રેખા થઈ ગઈ। તો રેખાને સંકેતમાં આપણે આવી રીતે લખીએ છીએ। ક્યારેક રેખાને દર્શાવવા માટે અંગ્રેજી નાના અક્ષર, આ રેખા છે એની પર કોઈ બિંદુ આપણે નામ નથી આપ્યું, અહીંયા દોરી દઉં છું, આ કોઈ રેખા છે, આ રેખા પરના કોઈ બિંદુને નામ નથી આપ્યું આપણે, તો આ રેખાને નામ આપવું હોય તો નામ આપી શકાય સ્મોલ એલ। મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો, જ્યારે બિંદુને આપણે સંકેતમાં દર્શાવીએ ત્યારે હંમેશા અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે કેપિટલ લેટરમાં જ દર્શાવીએ છીએ। જ્યારે કોઈ રેખાનું નામ આપીએ કે જેમાં બિંદુઓનો ઉલ્લેખ નથી કર્યો આપણે, માત્ર રેખાનું નામ આપીએ છીએ, તો એમાં સ્મોલ લેટર લઈએ છીએ। આ રેખા એલ છે, આ બધી કોઈ રેખા એમ લઈએ, આ કોઈ રેખા એન છે, એટલે આ વખતે અંગ્રેજી નાના અક્ષરો વડે પણ આપણે રેખાને દર્શાવીએ છીએ। હવે અહીંયા આ બે બિંદુઓ છે એ અને બી, અને આ રેખાને આપણે નામ આપી દીધું એન, તો આપણે લખી શકીએ રેખા એ બી ઇઝ ઇક્વલ ટુ એન, એટલે કે રેખા એ બી અને રેખા એન બંને એક જ છે એવું કહી શકાય। તો આ મિત્રો રેખાની વાત થઈ, આમાંનું ઘણું બધું તમે જાણો છો। હવે ત્યારબાદ રેખાખંડ, નામ છે રેખાખંડ, ખંડ એટલે ભાગ, કોનો ભાગ, રેખાનો। તો અહીંયા ઉપર આકૃતિમાં છે આપણે એક રેખા એવી લઈએ,
એની પર બે બિંદુ લઈએ એ અને બી, તો આ રેખા એવી છે જે બંને બાજુ તીર દર્શાવ્યું છે, એનો અર્થ એ કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. રેખા એ બી એ થી બી તરફ અનંત સુધી વિસ્તરેલી છે, બી થી એ તરફ પણ અનંત સુધી વિસ્તરેલી છે. મિત્રો આ પણ અવ્યાખ્યાયિત પદ છે, આની કોઈ વ્યાખ્યા ના આપી શકાય, આ બધું કાલ્પનિક છે. તો બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, એમાંથી આપણે રેખા એ બી નો આટલો ભાગ લઈ લઈએ, એ બી અને તેની વચ્ચેના બિંદુઓ, તો મિત્રો આને આપણે કહીશું રેખાખંડ એ બી. આને કહેવાય રેખાખંડ એ બી, અથવા સંકેતમાં આ રીતે લખાય. બંને બાજુ અહીંયા એ અંત્ય બિંદુ છે, અહીંયા બી અંત્ય બિંદુ છે. અંત્ય બિંદુ એટલે અંતનું બિંદુ, છેડાનું બિંદુ. તો આપણે એક રેખાનો ભાગ છે, આખી રેખા છે, આનો એક ભાગ છે, પરંતુ બે અંત્ય બિંદુ ધરાવતો ભાગ છે. એટલે રેખાખંડની વ્યાખ્યા શું થશે? બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. કારણ કે આ બંને આ બાજુ એ અંત્ય બિંદુ, અંત્ય જે છેડાનું બિંદુ છે, એ થી ડાબી બાજુ કોઈ બિંદુ નથી, અહીંયા બી અંત્ય બિંદુ છે, બી થી જમણી બાજુ કોઈ બિંદુ નથી, એટલે એ ને બી બે અંત્ય બિંદુ છે. એવું પણ કહી શકાય કે રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? તો બે. એ વ્યાખ્યા આવી રીતે કરી શકાય, બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. હવે અહીં લખી શકીએ આપણે રેખાખંડને અંત્ય બિંદુ કેટલા હોય? તો રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. હવે રેખાખંડ એ બી ની લંબાઈ, રેખાખંડ એ બી ની લંબાઈ એને આપણે સંકેતમાં એ બી વડે દર્શાવી છે. ધારો કે આ રેખાખંડ છે, આની લંબાઈ છે 5 સેમી, તો આપણે આવું લખી શકીએ એ બી બરાબર 5 સેમી. આ રેખાખંડ એ બી ની લંબાઈ 5 સેમી છે, તો સંકેતમાં ઉપર રેખાખંડ નો સંકેત આડી લાઈન કરવાની જરૂર નથી, ખાલી એ બી બરાબર 5 સેમી. તો આ રેખાખંડની લંબાઈ થઈ. હવે રેખાખંડની બીજી વ્યાખ્યા પણ આપી શકાય કે રેખા એ બી ના, અહીં તમે જોઈ શકો છો રેખા એ બી અનંત સુધી વિસ્તરેલી છે, રેખાખંડ એ બી માં આટલો જ ભાગ આવશે. એટલે રેખા એ બી ના બિંદુઓ એ અને બી તથા તેમની વચ્ચે આવેલા બિંદુઓના સમૂહને રેખાખંડ એ બી કહે છે. આ રેખાખંડની બીજી વ્યાખ્યા થઈ. ફરી એક વાર, રેખા એ બી ના બિંદુઓ એ અને બી તથા તેમની વચ્ચે આવેલા તમામ બિંદુઓના સમૂહને રેખાખંડ એ બી કહે છે. તો મિત્રો આ રેખાખંડ એ બી ની વ્યાખ્યા થઈ. હવે ત્યારબાદ બીજું એક યાદ રાખીશું, આપણે રેખાખંડની લંબાઈ માપી શકાય. રેખાખંડની લંબાઈ માપી શકાય, રેખા અનંત સુધી વિસ્તરી છે, એની લંબાઈ માપી શકાય નહીં. હવે ત્યારબાદ કિરણ, હવે અહીંયા હું એક આકૃતિ દોરી દઉં છું. મિત્રો આ રેખા એ બી છે. હવે રેખા એ બી છે, એમાં બિંદુ એ અને એ થી બી તરફનો ભાગ લઈએ આપણે. આ રેખા એ બી છે. હવે આપણે એ થી બી તરફનો ભાગ લઈએ તો એ બી નો જ ભાગ છે, એટલે રેખા એ બી છે એનો ભાગ લીધો, પરંતુ આ એક અંત્ય બિંદુ ધરાવતો ભાગ છે. આ એ અંત્ય બિંદુ છે, બી અંત્ય બિંદુ નથી, કારણ કે બી થી જમણી બાજુ અસંખ્ય બિંદુ આવેલા છે. તો આપણે વ્યાખ્યા કરી શકીએ કે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. એક અંત્ય બિંદુ છે, આ અંત્ય બિંદુ નથી, અને આ છે એ રેખાનો ભાગ જ છે, પણ એક અંત્ય બિંદુ ધરાવે છે. એની વ્યાખ્યા થશે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. તો આને આપણે કિરણ એ બી કહીશું, અથવા એનો સંકેત છે આ રીતે. એ અંત્ય બિંદુ છે એટલે એ બાજુથી એરો દર્શાવવો પડે. આ ખાસ યાદ રાખજો, એ અંત્ય બિંદુ છે તો એ થી બી તરફ એરો દર્શાવવો. મિત્રો આ રેખા એ બી છે, એનો આપણે આટલો ભાગ લઈએ આ બાજુનો, આ ભાગ લઈએ, તો આપણ કિરણ જ છે, પરંતુ આને એ બી કિરણ ના કહેવાય, આને કિરણ બી એ કહેવાય. અને આપણે શું કહીશું? કિરણ બી એ, કારણ કે અંત્ય બિંદુ હંમેશા પહેલા લખાય. આ કિરણ બી એ છે, અંત્ય બિંદુ છે બી, એ નથી, તો આને કિરણ બી એ લખાય. હવે તમે જોઈ શકો છો કિરણ એ બી અને કિરણ બી એ એક સમાન નથી,
એટલે કિરણ એબી નોટ ઇક્વલ ટુ કિરણ બીએ, કિરણ એબી ને કિરણ બીએ એક સરખા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. અહીં તમે જુઓ આ રેખાખંડ એબી છે એને રેખાખંડ બીએ પણ લખાય. એબી લખો કે બીએ લખો, એમાં કયા બિંદુ આવશે? એ બી અને તેની વચ્ચેના બિંદુઓ. રેખાખંડ એબી લઈએ તો પણ એટલા જ બિંદુ આવશે, બીએ લઈએ તો પણ એ જ આવશે. આ રેખા એબી છે એને રેખા બીએ પણ લખાય. એટલે રેખા એબી છે એને બીએ લખાય, રેખાખંડ એબી ને રેખાખંડ બીએ લખાય, પરંતુ કિરણ એબી ને કિરણ બીએ લખાય નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કિરણ એબી ને આપણે આ રીતે સંકેતમાં દર્શાવીએ છીએ. હવે કિરણ એબી છે તેમાં એ અંત્ય બિંદુ પણ કહેવાય અને કિરણ એબી નું ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. એ રીતે કિરણ બીએ છે તેમાં બી અંત્ય બિંદુ છે અને બી એ કિરણ નું ઉદ્ભવ બિંદુ પણ છે. તો આ રેખાખંડ કિરણ અને રેખાની વાત થઈ. હવે ત્યારબાદ આગળ જોઈએ સમરેખ અને અસમરેખ બિંદુઓ. પહેલા જોઈએ આપણે સમરેખ બિંદુઓ. તો એની પણ વ્યાખ્યા તમારી સામે છે કે જો તડકે તેથી વધુ બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય, તડકે તેથી વધુ બિંદુઓ, આ ત્રણ બિંદુઓ છે એ બી અને સી, આ ત્રણ બિંદુમાંથી પસાર થતી આપણે એક રેખા બોલી શકીએ. એટલે એનો અર્થ એ થાય કે આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે તો આ ત્રણ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. પણ વ્યાખ્યા છે, ખાસ ધ્યાન રાખજો, ત્રણ કે તેથી વધારે બિંદુઓ. એનો અર્થ એ થાય મિત્રો, સમરેખ શબ્દ છે ત્રણ કે તેથી વધુ બિંદુઓ માટે જ વપરાય. આપણે બે બિંદુઓ લઈએ કોઈ પણ જગ્યા લઈએ, અહીંયા બી લઈએ, તો એ બે તો એક રેખામાં આવેલા છે જ. અહીંયા પી ને અહીંયા ક્યુ લઈએ તો એ પણ એક રેખામાં આવેલા છે. અહીંયા એમ અને અહીંયા એન લઈએ તો એ પણ એક રેખામાં આવેલા છે. એટલે બે બિંદુઓ છે એ તો હંમેશા એક રેખામાં હોય જ, એટલે કે બે બિંદુઓ હંમેશા સમરેખ હોય. પરંતુ ત્રણ કે તેથી વધુ બિંદુ, એટલે ત્રણ બિંદુ હોય, ચાર બિંદુ હોય કે પાંચ બિંદુઓ, એ સમરેખ હોય પણ ખરા અને ન પણ હોય. એટલા માટે સમરેખ શબ્દ છે ત્રણ કે તેથી વધુ બિંદુઓ માટે વપરાય. એ તમે જોઈ શકો છો એબીસી ત્રણે ત્રણ બિંદુઓ એક રેખામાં આવેલા છે. અહીંયા એ અને બી બિંદુ છે, સી બિંદુ આપણે અહીંયા લઈએ. તો મિત્રો એ બી અને સી આ ત્રણ એક રેખામાં નથી. તમે આ રેખા લો તો સી બિંદુ રેખા પર નથી. બી અને સી ને જોડી દો, આ રીતે આપણે જોડી દઈએ, બી અને સી માંથી પસાર થતી રેખા દોરીએ. તો બી અને સી એક રેખા પર આવેલા છે, એ બિંદુ આ રેખા પર નથી. એ જ રીતે એ અને સી માંથી પસાર થતી આપણે રેખા દોરીએ, આ એ અને સી માંથી પસાર થતી રેખા દોરી. તો એ રેખા પર એ અને સી બિંદુ આવેલા છે, બી બિંદુ નથી. તો અહીંયા ત્રણે બિંદુ એક રેખામાં આવેલા નથી, તો એમને આપણે સમરેખ બિંદુઓ કહી શકીએ નહીં. તો આવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ. મિત્રો સમરેખ બિંદુઓનો સંકેત પહેલા જોઈએ. એ બી સી ત્રણે ત્રણ સમરેખ છે, તેને સંકેતમાં આપણે આ રીતે લખીએ છીએ એ ડેસ બી ડેસ સી. ત્રણ બિંદુઓ સમરેખ છે તેનો સંકેત છે એ ડેસ બી ડેસ સી. એટલે આનો અર્થ બીજો એવો પણ થાય કે એ અને સી ની વચ્ચે બિંદુ બી છે, આવું પણ હોય શકે. એ ડેસ સી ડેસ બી આવી રીતે હોય તો પણ એબીસી ત્રણે સમરેખ જ છે, પણ સંકેત બદલી જાય એ ડેસ સી ડેસ બી, એ બિંદુ પણ વચ્ચે હોય શકે. બી ડેસ એ ડેસ સી, બી ડેસ એ ડેસ સી, તો આ સમરેખ છે. એટલે ત્રણ બિંદુઓ છે એબીસી, એ ત્રણ જુદી જુદી રીતે સમરેખ હોય શકે. બી બિંદુ વચ્ચે હોય, સી બિંદુ વચ્ચે હોય, અથવા એ બિંદુ વચ્ચે હોય.
તત્રિકોણમાં એબીસી બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. અને બે બિંદુઓ, કોઈ પણ બે બિંદુ હંમેશા સમરેખ હોય, આ ખાસ યાદ રાખીશું આપણે. હવે ત્યારબાદ અસમરેખ બિંદુઓ. મિત્રો, અસમરેખ બિંદુઓની વ્યાખ્યા પણ તમારી સામે જ છે કે જે બિંદુઓ સમરેખ ન હોય એમને અસમરેખ કહેવાય. આ સમરેખ છે, પણ હમણાં મેં આકૃતિ દોરી હતી કે અહીંયા એ બિંદુ લઈએ, અહીંયા બી લઈએ, અહીંયા સી લઈએ, એ બી અને સી, તો આ ત્રણે ત્રણ માંથી પસાર થતી હોય તેવી કોઈ એક રેખા આપણે દોરી શકીએ નહીં. એટલે આ ત્રણ બિંદુઓ સમરેખ નથી, અને સમરેખ નથી તો અસમરેખ છે. તો અહીંયા આપણે એબીસી લીધા છે, પી ક્યુ આર પણ લઈ શકાય, અહીંયા બિંદુ પી છે, આ ક્યુ છે, આર બિંદુ લઈએ. તો અહીંયા તમારી સામે પણ આકૃતિમાં પી ક્યુ આર બિંદુઓ છે, ત્રણે ત્રણ બિંદુઓ એક રેખામાં નથી, તો આવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ. હવે સમરેખ અસમરેખ બિંદુની વાત પ્રવિધિ મિત્રોની વ્યાખ્યા ઉપર પૂછાતી હોય છે, એટલે ખાસ યાદ રાખજો. રેખા છે કિરણ, જો કે રેખાની તો કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, કિરણ છે, રેખાખંડ, સમરેખ બિંદુઓ, અસમરેખ બિંદુઓ, આ બધી વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાતી હોય છે. એટલે જેમ જેમ ચાલે છે એમ વ્યાખ્યા પણ તૈયાર કરતા જવાનું છે. હવે ત્યારબાદ ખૂણો, જેને આપણે એંગલ કહીએ છીએ. ખૂણો, તો જ્યારે ખૂણો આપણને ખબર છે, મિત્રો, આ ખૂણો આપણે શું નામ આપીએ છીએ, ખૂણો એબીસી, અને લખીએ છીએ ખૂણો એબીસી. હવે ખૂણો એબીસી છે એમાં સેલો બનેલો છે, તમે જુઓ તો આને કિરણ બી કહી શકાય, આ કિરણ બી સી કહેવાય, કિરણ બી અને બીસી, આ બંને કિરણો છે એનો ઉદ્ભવ બિંદુ એક જ છે, અને કઈ બિંદુ છે, બી. તો જ્યારે બે કિરણો એક સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી અથવા અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે, બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે તો ખૂણો બને. બે કિરણો કે જે બે કિરણોનું અંત્ય બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ એક જ હોય તો એ બે કિરણો વડે ખૂણો બને છે. તો ખૂણાનો સંકેત તો આપણને ખબર છે, અહીંયા ખૂણો દર્શાવેલો છે, આ ખૂણો એબીસી. મિત્રો ધ્યાન રાખજો, દરેક ખૂણાને આપણે ત્રણ રીતે દર્શાવી શકીએ. ખૂણો એબીસી પણ લખાય, સી થી શરૂ કરો તો ખૂણો સીબી એ પણ કહેવાય, અને બી બિંદુ આગળ ખૂણો બને છે એટલે ખૂણો બી પણ કહેવાય. જે બિંદુ આગળ ખૂણો બને છે એ બિંદુ વચ્ચે આવવું જોઈએ. જ્યારે તમે ત્રણેય બિંદુઓ લો છો ખૂણાના, ત્યારે જે કોમન બિંદુ છે, જે સામાન્ય ઉદ્ભવ બિંદુ છે, મિત્રો વચ્ચે આવવું જોઈએ, અથવા તો જે એક જ બિંદુ જ આગળ ખૂણો બને છે એ બિંદુ વડે પણ તમે ખૂણાને દર્શાવી શકો છો. તો આ રીતે આ ખૂણો છે એ ખૂણાને આપણે ત્રણ રીતે દર્શાવી શકીએ છીએ. ખૂણો એબીસી, સીબીએ અને ખૂણો બી પણ લખાય, ખૂણો એસીબી ના લખાય, કારણ કે બી બિંદુ આગળ ખૂણો બને છે એટલે બી બિંદુ વચ્ચે આવવો જોઈએ. તો આ ખૂણાને લખવાનો સંકેત થયો. હવે અહીંયા ખૂણાના ભુજ, તો જે બે કિરણોથી ખૂણો બને છે એને ખૂણાના ભુજ કહેવાય, કિરણ બી એ અને કિરણ બીસી. મિત્રો આ યાદ રાખજો, આ બે ખૂણાના ભુજ છે, તમને અહીંયા આકૃતિમાં પણ બતાવેલું છે. જે બે કિરણોથી ખૂણો બને છે એ ખૂણાના ભુજ કહેવાય, અને ખૂણાનું શિરોબિંદુ, જે બિંદુ ઉદ્ભવ બિંદુ છે બંને કિરણોનું, એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. તો બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ છે બી, તો આને આપણે ખૂણાનું શિરોબિંદુ કહીશું. આ ખૂણાનું શિરોબિંદુ છે. હવે ધારો કે આપણને ખૂણો આપેલો છે સી એ ટી, અને આની ઉપરથી આપણે ખૂણાના ભુજ અને શિરોબિંદુ લખવું છે. તો ખૂણાના ભુજ કયા થશે, સી બિંદુ વચ્ચેનો બિંદુ છે એટલે ઉદ્ભવ બિંદુ ગણાય, તો એક કિરણ થશે એસી અને એક એટી. અહીં તમે જુઓ બી બિંદુ છે, ઉદ્ભવ બિંદુ છે, તો ભુજ કયા થાય છે, બી એ અને બીસી, બી એ અને બીસી. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા ભુજ થશે એસી અને એટી, કિરણ એસી અને કિરણ એટી, શિરોબિંદુ કયું આવશે,
तो बिंदु ए वच्चे नो बिंदु छे सी नो बिंदु आवशे वच्चे ना बिंदु थी डाबी बाजू जोईए जमणी बाजू जोईए एटले आपणने बे भुज मळी जाय। तो मित्रों आ खूणानी वात थई। हवे अगर खूणानो शिरोबिंदु तो आपणे वात करी के सामान्य अंत्यबिंदु ने खूणाना जे भुज छे ए बे भुजना सामान्य अंत्यबिंदु ने खूणानो शिरोबिंदु कहेवाय। हवे खूणाना प्रकार खूणाना प्रकारोनी वात करीए तो मित्रों हवे खूणाना प्रकारो जे छे ए आपणे आना पछीना वीडियोमां जोईशुं। त्यां सुधी मित्रों आ जे थियरी छे ए तमने पीडीएफ मोकलेली छे आईएमपी नोट्सनी एनी अंदर बधुं लखेलुं छे। एनी तमारे जेरोक्स करावीने राखवानी छे अने ए जे चोपड़ो छे रेग्युलर चोपड़ानी अंदर बधी थियरी लखवानी छे अने लखीने बराबर तैयार करवानी छे। तो हवे खूणाना प्रकारो छे ए आना पछीना वीडियोमां जोईशुं।